પ્રોજેક્ટર છે આપણે ઘણું લાગશે પણ જેટલું લખાવું છું એટલું આપણે એ તૈયાર કરીએ બરાબર સ્ટેપમાં તો આપણને એકદમ સહેજ અઘરી લાગશે બરાબર એ ચેપ્ટરની અંદર આપણે બીજા ભાગની અંદર સમજ્યા હતા આખા ચેપ્ટર આપણે ઓવરવ્યૂ લઈ લઈએ પહેલાં સૌ પ્રથમ આપણે સમજ્યા કે ધૂપર હોય તેમાં CHON એ બધા ધાતુ આવેલા હોય ત્યારબાદ જમીન ઉપર જે છે એમાં આપણે ધાતુ જે છે એવા એવા ધાતુ કોઈ પણ સજીવ પેશી હોય કે મનુષ્યની હોય કે વનસ્પતિની હોય એમાં પણ એ CHON કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન બધા તત્વો એની અંદર પણ જોવા મળે છે સજીવ પેશીની અંદર પણ જોવા મળે છે તો આ જ બધા તત્વો બંનેમાં જોવા મળે એટલા માટે આપણે કહીએ કે બંનેનું બંધારણ જે છે જમીન અને મનુષ્ય એ સરખું છે એટલા માટે એવું કહેવામાં આવે કે જમીનનો દેહ છે એ જમીનમાં પડી ગયો બરાબર છે ત્યાર પછી આપણે એ સમજ્યા કે કાર્બનિક દ્રવ્યનું પૃથ્થકરણ કેવી રીતના કરવું એના માટે આપણે ચીજનો પડતો લીધો હશે એની અંદર ગાળણ કર્યું ગાળણની અંદર પછી આપણે સમજ્યા હોઈએ તો નીચે જે જમા થાય છે પાત્રમાં એ એસિડ દ્રાવ્ય ભાગ હોય છે અને જે ઉપર લુગ્ધી સ્વરૂપે ઊભું આપણે ગાળણ તરીકે પડતો લીધો હોય ચીજનો લીધો હોય એની ઉપર એ જમા રહે છે એને આપણે એસિડ અદ્રાવ્ય ભાગ કહીએ છીએ આ જે કાર્બનિક પદાર્થનું અલગીકરણ છે એ ટોપિકને ધ્યાનમાં રાખીને આજનો ટોપિક આપણે સમજવાનો છે એરોટ્રોફિક કાર્બનનું જે અલગીકરણ છે પૃથ્થકરણ છે એ આપણને જો યાદ હશે તો આપણને આ થોડું ઘણું એની સાથે લિંક છે એની સાથે જોડાયેલું છે તો આ યાદ આવશે જો એ કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ સમજ્યા હતા ત્યાર પછી અકાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ સમજ્યા હતા અકાર્બનિક અંદર આપણે જોયું હતું પીસી વર્ગે અને આપણે સૂકવી દઈએ છીએ પાણી દૂર થાય પછી એને સળગાવીએ છીએ સળગ્યા પછી એમાંથી કાર્બન ડાયોક્સાઈડને CO2 જે વરાળ છે દૂર થાય છે એમ ત્યાર પછી પીસી જે છે એમાં રાખ છે તો રાખ જે છે એ અકાર્બનિક પદાર્થ છે એવું આપણે સમજ્યા બીજા લેક્ચરમાં આપણે એવું સમજ્યા હતા જયા પછી એ સમજ્યા હતા ચય પ્લસ ઉપચય બરાબર જોડાવું અને તૂટવું જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે સમજ્યા હતા કે ગ્લુકોઝ હોય અને ગ્લાયકોજન હોય ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન છે તે ઘણા બધા ગ્લુકોઝ ભેગા થાય તો ગ્લાયકોજન બને તો એ બનવું જોડાયા ગ્લાયકોજન તૂટે તો પાછા ગ્લુકોઝ બને આપણે સાંકળની ઉદાહરણ આપ્યું તેમ જો કે ચય અને અપચયની ક્રિયા છે ત્યાર પછી પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો એવું આપણે સમજ્યા હતા પ્રાથમિક ચયાપચયકો એટલે શું પ્રાથમિક ચયાપચયકોની અંદર આપણે જોયું કે ફ્રુક્ટોઝ હોય ગ્લુકોઝ હોય એમિનો એસિડ હોય ન્યુક્લિક એસિડ હોય આ બધા જે છે એ પ્રાથમિક ચયાપચય છે બરાબર કે જેનો અનુપાત છે એ ઓછો હોય છે પ્રાથમિક ચયાપચયકોનો અનુપાત કેવો હોય છે ઓછો જોવા મળે છે બરાબર છે ત્યાર પછી આપણે દ્વિતીયક ચયાપચયકો જોયા હતા દ્વિતીયક ચયાપચયકો જે છે એમાં સુગંધીદાર દ્રવ્ય આપણને વનસ્પતિમાંથી મળતું હોય રંજક દ્રવ્ય મળતા હોય તેલ મળતું હોય રબર મળતું હોય ઘણા બધા એમાંથી આપણને વસ્તુઓ મળે છે દવાઓ મળતી હોય ડ્રગ્સ જે આપણે કહીએ છીએ એમાંથી દવાથી પણ નશાકારક પદાર્થ છે એ આપણને મળે છે નશાકારક પદાર્થ એટલે એ ઉપયોગી ના કહેવાય નશા માટે છે તો ઉપયોગ ના કહેવાય એમાંથી દવા બને છે આપણે મોર્ફિન ને કોકેન કોનીન એ આપણે સમજ્યા હતા બરાબર તો આ જે છે દ્વિતીયક ચયાપચયકો છે એમાં આપણે એકને અગત્યની લાઈન લખાવડાવી કે આર્થિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતું એવું કોણ તો એ દ્વિતીયક ચયાપચય આર્થિક અગત્યતા કોને જોવા મળે દ્વિતીયક ચયાપચયકો અને એને આપણે વેચી શકીએ છીએ કોઈ પણ વનસ્પતિમાં જે આપણને મળે સુગંધીદાર દ્રવ્યો અંતર ને બધું રંજક દ્રવ્યો હોય તેમાંથી આપણે રંગ બનાવવા કોઈ ઉપયોગ કરીએ રંજક દ્રવ્યનો તે રંગ બનાવવા ઉપયોગ થાય તો એ આર્થિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવે છે પ્રાથમિક ચયાપચયકોના બનવા માટે દ્વિતીયક ચયાપચયકોની જે ઉપયોગી બને છે આટલી વાત આપણે કરી હતી આજે આપણે વાત કરીશું કાર્બનિક દ્રવ્ય એવો આપણે ટોપિક આપેલો છે તો આ ટોપિક છે મેં તમને કીધું કે પહેલાં લેક્ચરની અંદર ભણ્યા હતા જે અદ્રાવ્ય એસિડ ને એસિડ દ્રાવ્ય ભાગને જે પ્રવૃત્તિ છે એને આભારી છે એટલે ઘણું બધું એ એક સરખું આપણને લાગશે એકદમ સહેલો ટોપિક છે ચલો તો કાર્બનિક દ્રવ્યમાં બે પ્રકારના કાર્બનિક દ્રવ્ય આવે છે એક દુર્બલ કાર્બનિક દ્રવ્ય અને એક સરળ કાર્બનિક દ્રવ્ય સરળ એટલે સરળ રચના હોય કાર્બનિક ગોઠવણની જે રચના હોય સરળ હોય અથવા તો લઘુ જૈવ હોય તો હજુ આપણે પ્રકરણમાં કહીએ કે સાર સમજવું છે
શબ્દો જે હશે બધા સમજો કાર્બોદિત આવે ડીએનએ ન્યુક્લિક એસિડ આ બધું શું છે એમ શું કહેવા માગે છે મોનોસેક્રેટ ગ્લુકોઝ શું છે એ આપણે આગળ ભણવાનું છે હજુ આપણે તંત્રનો સાર ભણીએ છીએ એટલે આપણને એવું ના લાગવું જોઈએ સર હવે શું સમજાવો છો આપણને ચેપ્ટરનો જે હાર્ડ છે એમાં શું સમજવાનું છે એ કેમ હજુ કોઈ આવ્યું નથી તો આપણે બેઝિક સમજીએ છીએ આ ટોપિક પર પછી આપણે એનો જે મુખ્ય પોઈન્ટો આવે છે એ સમજવાના છે ચલો કાર્બનિક દ્રવ્યના બે પ્રકાર પડે છે બૃહદ કાર્બનિકમ જટિલ જટિલ કાર્બનિકમ પણ કહી શકીએ સરળ કાર્બનિકમ સરળ શૃંખલામાં હોય લઘુ જૈવણ હોય એટલે એનું બીજું નામ છે લઘુ જૈવણ પણ કહી શકીએ પછી આપણે એને વર્ગીકૃત કરેલું છે ચલો તો બૃહદ કાર્બનિક અણુ એટલે શું કે જેના અણુ પર જે કોઈ અણુ છે બરાબર એના અણુભાર જે છે 10,000 ડાલ્ટનથી વધુ હોય કોનાથી વધુ હોય 10,000 ડાલ્ટનથી વધુ જોવા મળે જે તત્વોનો અણુભાર કે જે કોઈ અણુ બન્યો હોય ઘણા બધા તત્વો ભેગા થઈ અણુભાર 10,000 ડાલ્ટનથી વધુ હોય એને બૃહદ કાર્બનિક અણુ કહેવામાં આવે છે વ્યાખ્યા દેવીને અણુભાર જે છે આપણે કેમિસ્ટ્રીમાં આવે છે ઘણી બધી અહીંયા જે વાતો છે આપણે કેમિસ્ટ્રીનું જે ભણીએ એમાંથી અહીંયા એને લાગુ પાડવાનું છે આકૃતિ દોરી હતી તો એમાં એસિડ જે અદ્રાવ્ય ભાગ છે કે જે ઉપર વધતું લુબડી સ્વરૂપે વધે છે તો એ કેવા હતા ત્યાં પણ મેં પોઈન્ટ લખાયો બૃહદ કાર્બનિક અણુ વાળી રચના સ્વતંત્ર
છે અને ટૂંકી રચના છે બરાબર. પોતે અનુભવ છે ઓછા ધરાવશે જો અહીં લખ્યું છે જ્યાં દાખલથી એનો અનુભવ ઓછો હોય તો એ નાની નાની રચનાઓ ઘણી બધી ભેગી થાય અને મોટી રચના બનાવે છે એને જ આપણે બૃહદ કાર્બનિક અણુ કહીએ છીએ બરાબર. જો પ્રોટીન કાર્બોદિન ડીએનએ આરએન ન્યુક્લિક એસિડ છે આ બધા છે બૃહદ કાર્બનિક અણુ છે બરાબર. ચલો એની સામે લઈએ લઘુજય અણુ જેનો જે અણુઓનો ડાલ્ટન જે છે અણુભાર જે છે સોરી એ અણુભાર 1000 ડાલ્ટનથી કેવો હશે ઓછો હશે તેને આપણે સરળ કાર્બનિક અણુ તરીકે ઓળખીએ છીએ. કેવો હશે અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો એને આપણે સરળ કહીએ છીએ. આ યાદ રાખવાનું. ફરીવાર આપણે એસિડ દ્રાવ્ય ભાગમાં એ હાજર છે તેના મતલબ કે આપણે જે કાર્બનનું પૃથ્થકરણ સમજ્યા હતા તેમાં નીચે પાત્રમાં જે જમા થાય છે લિક્વિડ એ એસિડ દ્રાવ્ય ભાગ છે. એસિડ દ્રાવ્ય ભાગની અંદર આ બધું જોવા મળે છે મોનોસેકેરાઇડ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એમિનો એસિડ બધું જોવા મળે છે. પાત્રમાં નીચે જમા થાય છે ઉપર જમા થાય તેમાં બધું જોવા મળે છે બરાબર. છો તો મેં કીધું ને મોનોસેકેરાઇડ હોય ઘણા બધા મોનોસેકેરાઇડ ભેગા થાય છે જોવા એક મોનોસેકેરાઇડ બીજો મોનોસેકેરાઇડ ત્રીજો છોટો અસંખ્ય મોનોસેકેરાઇડ શુક્લા હોય તો એને આપણે કાર્બોદિત કહીએ. કાર્બોદિતમાં આવી ઘણી બધી શૃંખલાઓ આવે મોનોસેકેરાઇડ પોલીસેકેરાઇડ સોરી મોનોસેકેરાઇડ છે તો આમ જોવા જઈએ તો સરળ રચના છે ત્યારે આપણે થોડું બધા ડિટેલમાં સમજણ મળશે. સરળ રચના છે પોલીસેકેરાઇડ છે ને બહુ જ લાંબી અસંખ્ય ગ્લુકોઝનું જોડાણ થાય એટલે પોલીસેકેરાઇડ બને. તો કાર્બોદિત છે. એમિનો એસિડ છે ઘણા બધા એમિનો એસિડ આવી પણ ભેગા થાય તો એ પ્રોટીન બનાવે બરાબર. તો આ જે છે ગ્લુકોઝ મોનોસેકેરાઇડ એમિનો એસિડ બધા એસિડ દ્રાવ્ય ભાગ છે. આપણને યાદ રહેવું જોઈએ જેવાનું છે તો કેવા છે એસિડ દ્રાવ્ય ભાગ છે નીચે આપણને મળી આવે છે. અલગ તારવીએ જ્યારે કાર્બનિક દ્રવ્યને અલગ પાડવા હોય બરાબર ત્યારે આપણે આ પ્રકારે અલગ કરી શકીએ છીએ. પહેલાં લેક્ચરમાં સમજ્યા હતા બધું પાત્રમાં નીચે જમા થાય છે. તો આ આપણે થોડુંક કાર્બનિક દ્રવ્યો બૃહદ કાર્બનિક અણુ સરળ કાર્બનિક અણુ છે એમ થોડી માહિતી લીધી. ત્યાર પછી આજે સમજ્યા અમે એક અપવાદ છે લિપિડ. લિપિડ જે છે એ શું છે અપવાદ છે. તો અપવાદ એટલા માટે છે કે લિપિડનો જે અણુભાર છે એ 800 ડાલ્ટન અણુભાર એનો રકમમાં જોવા મળે છે. કેટલો અણુભાર જોવા મળે છે 800 ડાલ્ટન. એનો મતલબ કે એનો સમાવેશ ક્યાં થવો જોઈએ લઘુજય અણુ છે સરળ કાર્બનિક અણુમાં એનો સમાવેશ થવો જોઈએ તો અહીંયા સમાવેશ થવો જોઈએ. એનો એકદમ લખી શકું કયા કારણસર લખી શકું 800 ડાલ્ટનથી ઓછો છે એટલા માટે માણસ સમાવેશ અહીંયા આપણે કરી શકીએ. પરંતુ એ શું છે અપવાદ છે. આ લીગલી આપણે જોઈએ નિયમ પ્રમાણે જોઈએ તો 1000 ડાલ્ટનથી ઓછો હોય તો એ આપણે અહીંયા મૂકી શકીએ. આ બધા 1000થી ઓછો છે બરાબર. લિપિડ જે છે 800 ડાલ્ટન ધરાવે છે એનો મતલબ એને અહીંયા આપણે મૂકી શકીએ. પણ એ અપવાદ છે. 800 ડાલ્ટન ધરાવતું હોવા છતાં એ જે જૈવણ છે એ બૃહદ ગણવામાં આવે છે. બૃહદની અંદર આપણે એને મૂકી શકીએ છીએ. બૃહદની અંદર મૂકવામાં આવે છે અપવાદ છે. અહીંયા નથી મૂકવામાં આવતો. બૃહદની અંદર મૂકવામાં આવે છે તો એટલા માટે એસિડ અવદ્રાવ્ય ભાગ હશે બરાબર. એસિડ અવદ્રાવ્ય ભાગ છે એસિડ અવદ્રાવ્ય ભાગમાં હાજર હોય છે કારણ કે બૃહદમાં મૂકવામાં આવે છે. બૃહદ કાર્બનનો સમાવેશ કરવામાં આવે છે અપવાદ છે. આવા પ્રશ્નો ખાસ પૂછાય છે કે અપવાદ રૂપે નીચેમાં 800 ડાલ્ટનથી નીચે હોય એના માટે નીચેમાંથી વિકલ્પમાં શું લાગુ પડે તો એક માર્કમાં પૂછવામાં આવે તો આપણને પ્રશ્ન આવવો જોઈએ. આ બધું તો શ્યાલું છે અપવાદ આપણને ખાસ યાદ રહેવું જોઈએ એ વારંવાર હું તમને કહું છું. એસિડ અવદ્રાવ્ય ભાગ છે. હવે લિપિડની વાત આવે એટલે આપણને એક પોષણ ચેપ્ટર જે ભણ્યા છીએ બરાબર 8મા ચેપ્ટર. તો 8મા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા કોષરસ પટલ હોય. કોષરસ પટલ શેનું બની રહ્યું બધું યાદ છે. કોષરસ પટલ ફોસ્ફોલિપિડનું બનેલું હોય. કોષરસ પટલ સરખું આપણે વાંચ્યું હોય તો યાદ હોય એક તો પ્રોટીનથી બનેલું હોય કે જે કોઈ અન્ય તત્વો હોય આયર્ન હોય એને વહન કરવામાં મદદ કરે અને
લિપિડ હોય તો એ કયું લિપિડ હોય? ફોસ્ફોલિપિડ હોય, એટલે લિપિડની સાથે ફોસ્ફરસ જોડાયેલું હોય એવું લિપિડ છે ને ફોસ્ફોલિપિડ કહેવાય. તો આ ફોસ્ફોલિપિડ છે એ કૃષ્ણસ પટલમાં હાજર હોય એવું આપણે ટૂંકમાં એ આઠમા ચેપ્ટરમાં સમજ્યા છીએ કૃષ્ણસ પટલના ટોપિક. તો લિપિડ જે છે એ કૃષ્ણસ પટલમાં સમજો કે હાજર છે ફોસ્ફોલિપિડના રૂપમાં, બરાબર, અથવા તો કોઈ અન્ય પટલ હોય તેમાં પણ એ લિપિડનું બંધારણ જોવા મળે છે. આપણે અહીંયા આત્મામાં સમજીએ છીએ એટલા માટે મેં તમને ઉદાહરણ, આવું પટલ જે હોય એને આપણે કાર્બનિક દ્રવ્યોનું પૃથ્થકરણવાળો જે ટોપિક સમજ્યા, પેશી એના ટુકડા કરવામાં આવે તો એ ટુકડામાં પછી આપણે એસિડ નાખીએ છીએ. તો આ જે કૃષ્ણસ પટલ છે, કોષ કોઈ પણ જીવન પેશી લઈએ અને તોડીએ ટુકડા કરીએ તો એમાં કૃષ્ણસ પટલ તો તૂટવાનો જ છે. દરેક જીવન પેશી શાની બનેલી હોય છે? કોષને બનેલી હોય છે, એટલે કૃષ્ણસ પટલ તો એમાં હાજર હશે જ. કૃષ્ણસ પટલ જે છે એને અથવા તો એક પેશી છે એને આપણે વાટીએ છીએ એટલે પટલ જે છે એના શું થશે? ટુકડા થઈ જાય છે. આવા જે ટુકડા થાય છે એ પાણીમાં, સોરી, એ એસિડમાં અદ્રાવ્ય રહે છે. ટુકડા કેવા રહે છે કૃષ્ણસ પટલના? અદ્રાવ્ય રહે છે, એટલે એની અંદર ઓગળતા નથી. ટુકડા નથી ઓગળતા એટલા માટે ફોસ્ફોલિપિડ જે છે એ પણ ઓગળી શકતું નથી, એ પણ ઓગળી શકતું નથી. એટલા માટે એ એસિડ અદ્રાવ્ય ભાગ તરીકે ગણવામાં આવે છે. ભલે એ 800 ડાલ્ટનથી અનુભવ ઓછો હોય પણ એને વધારામાં મૂકવાનું કારણ શું છે? એક જ કારણ છે કે એસિડ અદ્રાવ્ય ભાગ છે. એસિડ અદ્રાવ્ય ભાગ છે એટલા માટે જેને અહીંયા મૂકવામાં આવે છે. ભલે 800 ગ્રામ પર ઓછો ધરાવતો હોય, જૈવ અણુ જેવો ધરાવતો હોય, બરાબર, પણ એનું મુખ્ય કારણ છે કે અદ્રાવ્ય ભાગ છે. કેમ અદ્રાવ્ય? તમે તમને સમજાવ્યું કૃષ્ણસ પટલ છે અને આપણે કાર્બનિક દ્રવ્યનું પૃથ્થકરણ કરવું હોય તો એ જ રહે, આખી એક ક્રમ છે, એ પ્રયોગ છે, પણ પ્રેક્ટિકલી છે એ પ્રમાણે કરીએ કૃષ્ણસ પટલ જે છે એ ટુકડા થઈ જાય છે. એ ટુકડા એસિડમાં દ્રાવ્ય નથી થતા એટલે અદ્રાવ્ય રહે છે, એટલે લિપિડ પણ અદ્રાવ્ય રહે છે. ચલો, એટલા માટે પાણીમાં અદ્રાવ્ય રહે છે અને એને આપણે બૃહદ કાર્બનિક અણુમાં મૂકીએ છીએ. સાચા અર્થમાં આપણે જોવા જઈએ તો એ બૃહદ કાર્બનિક અણુ જ ગણાય, સોરી, બૃહદ કાર્બનિક અણુ ગણાતો નથી. ખાલી આપણને લાઈન આપેલી છે, બાકી એનો સમાવેશ તો આપણે આમાં કરી દીધો છે અપવાદ રૂપે. સાચા અર્થમાં 800 થી ઓછો ડાલ્ટન છે એટલા માટે બૃહદ કાર્બનિક અણુનો સમાવેશ થાય નહીં, આવું એક તારણ છે, બરાબર. બાકી આપણે કંઈ પરીક્ષામાં પૂછાય તો એ લખવા નહીં આવે, એ અપવાદ રૂપે પ્રશ્ન પૂછાશે. ચલો, હવે એસિડ દ્રાવ્ય જે જૂથ છે એટલે કે દ્રાવ્ય થઈ જાય, એસિડની અંદર દ્રાવ્ય થઈ જાય એવું કોણ થાય? એક તો કૃષ્ણસીય દ્રવ્ય અને કૃષ્ણસીય દ્રવ્ય જે છે બધું દ્રવ્ય એસિડની અંદર દ્રાવ્ય થઈ જાય છે. કૃષ્ણસનું જે દ્રવ્ય છે, કૃષ્ણસ કહીએ આવે જીવરસ, એ બધું એસિડની અંદર દ્રાવ્ય થઈ જતું એક જૂથ છે. ટૂંકમાં એ સમૂહ જે છે કૃષ્ણસ એ બધો ઓગળી જાય છે એસિડની અંદર. એની અંદર જે કંઈ પણ લઘુ જૈવણો આવેલા હોય એ બધા ટૂંકમાં એસિડ દ્રાવ્ય ભાગ હોય છે. એના બદલે એની અંદર બધા લઘુ જૈવણો આવેલા હશે, લઘુ જૈવણો એની અંદર આવેલા હશે, આ બધા એ બધા કૃષ્ણસમાંથી ટૂંકમાં એ ઓગળી જાય છે. બીજું છે એસિડ અદ્રાવ્ય જૂથ. અદ્રાવ્ય જૂથ એટલે શું? તો કોષરસની અંદર કે બધા એવા છે, બધા જ જે છે એ દ્રાવ્ય થાય એવા હોતા નથી. પદાર્થો બધા જ દ્રાવ્ય થાય એવું નથી. કેટલાક છે એ દ્રાવ્ય થઈ જાય છે તેને એસિડ દ્રાવ્યમાં મૂકી દો, કેટલાક છે એ અદ્રાવ્ય રહે છે જેમ કે લિપિડ હોય બધા, તો એને આપણે અદ્રાવ્યમાં મૂકવું. તો અદ્રાવ્ય કોષરસ જે છે એ દ્રાવ્યમાં પણ આવે અને અદ્રાવ્યમાં પણ આવે, એટલે કોષરસની અંદર કેટલાક અણુઓ એવા છે જે દ્રાવ્ય થઈ જાય છે, કેટલાક અણુઓ જે છે એ દ્રાવ્ય થતા નથી. પણ અદ્રાવ્યની અંદર બીજો એક ટોપિક આવે છે અંગિકાઓ. કોષરસની અંદર જેટલી પણ અહીંયા અંગિકાઓ આવેલી છે, માની લો કે અંગિકાશુત્ર, લાઇસોઝોમ, ગુલ્ડીકા, બધી અંગિકાઓ જે છે એ પછી કેવી છે? અદ્રાવ્ય છે, એ એસિડમાં દ્રાવ્ય થતી નથી. આપણે યાદ રાખવું અંગિકા જે છે એ કેવી ગણાય? તો એસિડ અદ્રાવ્ય ભાગ, એસિડ અદ્રાવ્ય જૂથમાં ગણાય છે, બરાબર. અંગિકાઓ
ચેનલ આપશે તો લાવીશું જે મેં લખી બે આપણને એક પોઈન્ટ આપ્યા છે એકદમ સિમ્પલ યાદ રાખવાના છે કે દ્રાવ્ય જુદું હોય તો કોષરસ અદ્રાવ્ય હોય તો કોષરસ અદ્રાવ્ય પણ આવે દ્રાવ્ય પણ આવે અંગિકાઓ છે અલગથી કે અદ્રાવ્ય જુદું હોય છે એ આપી શકતી નથી બંને ભેગા મળે બરાબર અદ્રાવ્ય અને દ્રાવ્ય જે બંને ભેગા મળી અને સજીવનું રાસાયણિક સંગઠન બનાવે છે આવા કોષ છે બંને તો જોવા મળે છે એસિડ દ્રાવ્ય પણ છે અને એસિડ અદ્રાવ્ય પણ છે અને કોષની એક રચના બનાવે છે કોષ બને એટલે વ્યવસ્થિત કામ કરી શકે એની અંદર પ્રોટીન વિટામિન આ બધું મળે કાર્બોદિત બધું બને લિપિડ બધું તો કોષ જીવી શકે અને એ આપણા શરીરને પેશીને શક્તિ આપી શકે પેશીને જો શક્તિ આપે તો આપણું શરીર જે છે વ્યવસ્થિત આપી અને કાર્ય કરી શકે એવું આપણને આ સમજવામાં આવે છે બંને ખાલી કે એસિડ દ્રાવ્ય જૂથ હોય નકુલ એસિડ દ્રાવ્ય જૂથ તો એ કઈ કોષને જીવંત રાખી શકે નહીં માત્ર એસિડ અદ્રાવ્ય જૂથ હોય તો એ પણ કોષને જીવંત ના રાખી શકે બંનેની જરૂર છે બંને ભેગા મળીને એક રાસાયણિક સંગઠન બનાવે છે એકબીજા ઉપર નિર્ભર છે મેં કીધું કે એમિનો એસિડ ભેગા મળે તો જ પ્રોટીન બને મોનોસેક્રેટ ભેગા મળે તો પોલીસેક્રેટ ને કાર્બોદિત બને એવી બંને ભેગા થાય તો જ સજીવની જે ટકી રહેવાની શક્તિ છે એ રહી શકે છે જો આટલી વાત કરીએ આપણે કાર્બનિક દ્રવ્યો બૃહદ કાર્બનિક અણુ સરળ કાર્બનિક અણુ અણુભાર યાદ રાખીએ અને ઉદાહરણ યાદ રાખીએ ત્યાં અણુભાર યાદ રાખીએ ઉદાહરણ યાદ રાખીએ ઓછો પણ છે દ્રાવ્ય અને અદ્રાવ્ય કાપની યાદ રહેશે અપવાદ સ્વરૂપે લિપિડ યાદ રાખીએ એનું કારણ જે છે યાદ રાખીએ બંને જૂથ છે રાસાયણિક સંગ્રહણ બનાવે છે કોઈ એક જૂથ બનાવતું નથી તો આપણને ઘણી બધી તાર્કિક રીતે પ્રશ્ન પૂછાય તો બંનેના ભેગા તો આપણને આવડવો જોઈએ હવે કોષનું સરેરાસ બંધારણ શું છે એટલે કે કોષની અંદર પાણીની માત્રા કેટલી લિપિડની માત્રા કેટલી પ્રોટીનની માત્રા કેટલી એને આપણે વિચારીએ આજે અહીંયા લખ્યું છે એ જ જો પહેલું છે કોષનું સરેરાસ બંધારણમાં પાણી છે તો પાણીની માત્રા કોષની અંદર 70-90% હોય કેટલી હોય 70-90% જોવા માઇનસ નથી આપણે થી લખીએ ને એટલે કોષની અંદર પાણી જે છે 70-90% જોવા મળે ઘણું બધું પાણી જોવા મળે આટલું આખું મોટા મોટું શરીર છે પાણીથી ભરેલું છે પ્રોટીન જે છે એ 10-15% જોવા મળે પ્રોટીન કોષની અંદર કેટલા ટકા જોવા મળે 10-15% પ્રોટીન છે એ કેવું છે એસિડ અદ્રાવ્ય જૂથ છે કે એસિડ દ્રાવ્ય જૂથ છે કે એસિડ અદ્રાવ્ય જૂથ છે બરાબર 10-15% જોવા મળે છે કાર્બોદિત જે છે એ કાર્બોદિત કેટલા ટકા જોવા મળે 3% જોવા મળે કેટલા ટકા જોવા મળે 3% જોવા મળે કાર્બોદિત કેવું છે અદ્રાવ્ય જૂથ છે કોષની અંદર બરાબર એ પછી બધું આવી જાય અંદર મોનોસેક્રેટ પોલીસેક્રેટ ડાયસેક્રેટ બધું આવે મિત્રોમાં ભણશું બધું 3% આવી જાય લિપિડ જે છે લિપિડ જે છે 2% જોવા મળે છે લિપિડ એટલે આપણે તૈલી ભાગ જે કહીએ એ ખોરાકમાંથી તેલ ઘી આ બધું લિપિડમાં કરે કાર્બોદિતમાં ગ્લુકોઝ ને એ બધું બનાવે ન્યુક્લિક એસિડ જે છે એ આપણને 5-3% જોવા મળે ન્યુક્લિક એસિડ વચ્ચે કોષ કેન્દ્રની અંદર આપણે સમજ્યા છીએ ડીએનએ આવેલું હોય આરએનએ હોય આરએનએ પછી પ્રોટીન બનાવે બરાબર તો આ જે પ્રમાણ છે ડીએનએ આરએનએ પ્રમાણ છે એને ન્યુક્લિક એસિડ આપણે કહીએ છીએ ન્યુક્લિક એસિડ આરએનએ ડીએનએ તો ન્યુક્લિક એસિડ છે 5-3% જોવા મળે છે અને છેલ્લે આયનો છે 1% જોવા મળે છે આયનો એટલે આપણે જમીનમાંથી જે કંઈ પણ ખેંચીએ છીએ બરાબર અથવા ખોરાકમાંથી જે કંઈ પણ આપણે આયનો લઈએ છીએ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને જે કંઈ પણ આપણે નાઇટ્રોજન બધા આયનો છે કોષની અંદર 1% હોય આપણે એમ કહીએ છીએ કે ગમે તે વસ્તુ કહીએ તે અમને જે કંઈ પણ મળે છે કે આપણે શરીરને આપીએ હકીકતમાં એ શરીરના કયા ભાગમાં હોય છે કયા ભાગમાં જાય છે એ કોષની અંદર જાય છે આપણે ખોરાક લઈએ એમાંથી જે કંઈ પણ વિટામિન મળે પ્રોટીન મળે બધું ધીમે ધીમે રુધિર દ્વારા લોહી દ્વારા વહન પામીને ક્યાં જાય છે કોષમાં જાય છે આપણા શરીરમાં 10-14 પાછળ 14 લગાવીએ અને જે સંખ્યા મળે છે એટલા કોષો આપણા શરીરમાં હોય છે એ કોષની અંદર બધા જ જે માત્રા છે
પદાર્થને જય વર્મોની માત્રા છે કેટલા પ્રમાણમાં આવી રહ્યું એને આપણે સમજીએ. બરાબર, ચલો હવે મેં કીધું એમ કે હવે આપણે જે પાઠ ચારની અંદર સમજીશું ત્યારે આપણે આ ચેપ્ટરનો મુખ્ય ટોપિક જે છે એ સમજવાના છે. આટલી જે સમજણ અહીંયા આપેલી છે, ઉદાહરણ જે આપેલા છે, આ ઉદાહરણોને આપણે સમજવાના છે. પ્રોટીન, કાર્બોદિત, ડીએનએ, આરએનએ, ન્યુક્લિક એસિડ, લિપિડ જે છે લિપિડ, આટલી જ માહિતી જે છે આપણે હવે સમજવાની છે. પણ આટલામાં ચેપ્ટર હવે આપણે આવશે બહુ અગત્યનું બધું સમજવાનું છે. તો આપણે કાલે ટૂંકમાં હવે પછીના લેક્ચરની અંદર પ્રોટીનથી શરૂઆત કરશું. બરાબર સાહેબ, તો આ ઉદાહરણ નહીં સમજવાના, તમે ખાલી આટલા જ કેમ કીધા? તો આ જ બધા ઉદાહરણ છે, આ જ બધું ભેગું થાય એટલે આ બને. બરાબર, એમિનો એસિડ ભેગા થાય તો પ્રોટીન બને. પ્રોટીન ભણીએ તેમાં એમિનો એસિડ આવી જાય, તાંડુવી ભણીએ તેમાં મનુષ્યકરી આવી જાય, ગ્લુકોઝ આવી જાય. બરાબર, એ રીતના આટલા ટોપિક આપણે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આટલા ટોપિક ભણવાના છે. હવે ચેપ્ટરની શરૂઆત જે છે મુખ્ય ટોપિક સાથે થશે. બરાબર, આગળનું જેટલું ભણ્યા છીએ બધું પોઈન્ટ ટુ પોઈન્ટ જો આપણને સમજણ હશે તો આગળના ટોપિક છે આપણને આપણે આવડશે. એટલે ભણાયા જો ના જોયેલા હોય તો બધા ટોપિક જોઈ લઈએ, ત્રણ લેક્ચર જે બનાવ્યા છે જોઈ લઈએ અને ચોથા લેક્ચરમાં આપણે એન્ટ્રી કરીએ. ત્રણ લેક્ચર ના જોયા હોય ડાયરેક્ટ ચોથો લેક્ચર સમજવાનું નહીં તો કંઈ આવડશે નહીં. એકબીજા સાથે લિંક છે, આખું બાયોલોજી જે છે એકબીજા સાથે લિંક છે. આ ચેપ્ટરનું એ આઠમા ચેપ્ટરમાં પણ આવે, હવે ફર્સ્ટ વોલ ઇફેક્ટ કીધું એ બધા ચેપ્ટરમાં આવે છે. આટલી જો સમજણ હશે નવમા ચેપ્ટરમાં તો બારમાં પણ ઘણી બધી જગ્યાએ એ ઉપયોગી બનશે. કેમિસ્ટ્રી વિષયનો છે એટલે કેમિસ્ટ્રીમાં પણ આવતું હોય એટલે એને સાથે આપણે શીખાઈ શકીએ. બરાબર, ચલો તો હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં પ્રોટીન વિશે વાત કરીશું.